શહેરા તાલુકામાં 58 ગ્રામ પંચાયતમાં ચૂંટણીનો માહોલ જામતા અંદાજિત 325થી વધુ સરપંચ પદ માટે તેમજ વોર્ડ સભ્યો માટે 927 કરતાં વધુ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે ભર્યા હતા, જ્યારે તાડવા ગ્રામ પંચાયત સમરસ થઈ હતી. આ ગ્રામ પંચાયત 6000ની વસ્તી અને 2800 જેટલા મતદારોએ ચારણ હાજાભાઈને સરપંચ તરીકે પસંદગી કરીને ગામનો વિકાસ અને ગામમાં વધુ સુવિધા ઉપલબ્ધ કરે એવી અનેક આશા રાખી હતી. આ ગામમાં આવેલ ઘનશ્યામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલ દ્વારા સમરસ ગ્રામ પંચાયતના સરપંચ ચારણ હાજાભાઈ નાનાભાઈ સહિત 10 જેટલા વોર્ડના સભ્યોનું શાળાના આચાર્ય દિલીપકુમાર પટેલ, પરિમલ સિંહ, વિક્રમસિંહ રાઠોડ પટેલ, અર્જુનસિંહ, ચારણ લક્ષ્મણભાઈ ભાલાભાઈ તેમજ ચારણ પુનાભાઈ ભલાભાઈ સહિત ગ્રામજનો દ્વારા ફૂલહાર પહેરાવીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અમારી તાડવા ગ્રામ પંચાયત જ્યારે સમરસ થઈ છે ત્યારે અમારા તાડવાના 18 મતદારોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે અમારે બીજી વાર સમરસ પંચાયત કરી છે. જ્યારે અગાઉ અમે છેલ્લા 20 વર્ષથી સેવા બજાવીએ છીએ ત્યારે ઘણા બધા વિકાસના કામો કર્યા છે, પરંતુ ફરી અમને એક જવાબદારી સમરસ તરીકેની આપી છે ત્યારે ફરી અમારા ગામમાં પાણીના પ્રશ્નો હશે, રસ્તાના પ્રશ્નો હશે, આવાસોના પ્રશ્નો હશે, જે કોઈ પ્રશ્નો હશે એ હું મારા અથાગ પ્રયત્ન કરીશ અને હું કરવા માટે ગ્રામ પંચાયત તાડવાને ખાતરી આપું છું. બીજી વાત એ કે જ્યારે અમારું તાડવા ગ્રામ પંચાયત છેલ્લા 20 વર્ષથી અમારા મતદારોએ મારી ઉપર ભરોસો રાખ્યો છે અને ભરોસો હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ, એમાં કોઈ બેમત નથી. વિશેષ તાળવા ગ્રામ પંચાયતના મતદારોનો જે કાંઈ પ્રશ્નો હશે એ હું જાતે જઈ અને હું તપાસ કરી અને નિવારણ લઈ આવશે એની હું ખાતરી આપું છું. સરકાર દ્વારા અનેક ગ્રાન્ટો આપવામાં આવતી હોય છે, એ ગ્રાન્ટનો લાભ મળે એ માટે આપના કયા પ્રયત્ન રહેશે? સરકાર દ્વારા માન્ય ધારાસભ્ય સાહેબની ગ્રાન્ટ આવતી હોય ત્યારે હું અમારા ગામની માગણી મુજબ એ જ તે વિસ્તારમાં ફળિયામાં હું એ કામની મંજૂરી લઈ આવતો હોય અથવા આયોજનમાં તાલુકા પંચાયતની ગ્રાન્ટ હોય, 15માં નાણાં પંચની ગ્રાન્ટ હોય, જુદા જુદા ફળિયામાં એના નિયમો અનુસાર વહેંચણી કરી અને એ કામ અમે કરતા હોઈએ. રિપોર્ટર પ્રિતેશ દરજી, પંચમહાલ.